રૂપિયા આવ્યા પછી ટેન્શન વધ્યું કે ઘટ્યું? મને કહેવા દો કે તમે શ્રીમંત બન્યા પછી લોકો તમને ઓળખે છે કે લોકો તમને ચાહે છે? ઓળખાણ અને ચાહવું બે જુદું છે. દુબઈમાં કોણ રહેશ? દાઉદ પણ રહેશ. શેખ તો રહે છે, દાઉદ બી રહેશ. દાઉદને ઓળખે કે દાઉદને ચાહે? સાચું બોલો, તમારા ઘરમાં દાઉદનો ફોન આવે કે મેં દાઉદ બોલ રહા હું, ફોન પડી જાય? નીચે પાણી હોય તો પાણીમાં જતો રહે? શ્રીમંતને લોકો ઓળખે છે, પણ વિત્તનો વૈભવ જેની પાસે છે ને એને લોકો ચાહે છે. સરદાર વલ્લભભાઈ પટેલનું નામ તો તમે સાંભળીશ, બાકી હતું સ્ટેચ્યુ જોઈ આવ્યા? જોઈ આવ્યા? આ સરદાર વલ્લભભાઈ પટેલના મોટા દીકરાના લગ્ન થયા, લગ્નનો ટોટલ ખર્ચો કેટલો બોલજો જરા શ્રીમંતો. તમારા વિત્તનું તમે વૈભવ નથી, તમે તમારા વિત્તનું પ્રદર્શન શરૂ કર્યું છે. વલ્લભભાઈ પટેલ કોણ હતા? આ દેશના ગૃહપ્રધાન હતા. અત્યારે કોણ છે? હા, દો ગુજરાતી, વો ભી દો ગુજરાતી, યે ભી દો ગુજરાતી. આ અમિત શાહને નથી કહેતો હું, સરદાર વલ્લભભાઈ પટેલના મોટા દીકરાના જે દિવસે મેરેજ થયા ને એ દિવસે મેરેજનો ટોટલ ખર્ચો ગણીને 12 રૂપિયા હતો. કેટલા? 12 રૂપિયામાં વલ્લભભાઈ પટેલે પોતાના દીકરાના લગ્ન કર્યા હતા. તમારા મોટા દીકરાના લગ્નમાં કેટલા વાપર્યા? જલ્દી 12,000, 12 લાખ કે 1 કરોડ? હે, મોંઘવારી પ્રમાણે વપરાય કે ઇન્કમ પ્રમાણે વપરાય? નહીં નહીં, હું શું પૂછું છું, પૈસા હોય એ મુજબ વપરાય કે મોંઘવારી મુજબ વપરાય, કે પછી લોકોને દેખાડવા માટે દેવું કરીને વપરાય? અને જે દિવસે વલ્લભભાઈ પટેલે દીકરાના લગ્ન કર્યા, પોતાના ચશ્મા હતા, એ ચશ્માની સામે નજર ગઈ. ચશ્માની એક દાંડી હતી, બીજી દાંડીની જગ્યાએ દોરી બાંધી. અને કોકે કીધું કે ગૃહપ્રધાન થઈને આ દોરી શોભતી નથી. ત્યારે વલ્લભભાઈએ સરસ જવાબ આપ્યો, આ ચશ્મા છે ને આપણે બીજાને જોવા માટે છે, બીજા આપણને જુએ એના માટે આપણે ચશ્મા નથી પહેર્યા. આપણે ક્યાંક અથડાઈ ન જઈએ ને એના માટે આ ચશ્મા છે. એની દાંડી મહત્વની નથી, એના ગ્લાસ મહત્વના. ગ્લાસ બરાબર છે, ચશ્મા બરાબર છે. શું પાઠ આપ્યા હતા દીકરા અને દીકરીઓ? દીકરી હતી ને વલ્લભભાઈની દીકરી, એ મણિબેન. આ એ મણિબેન મણિબેન જ હતા, સમજ્યા? આજકાલની દીકરી જો સાડી પહેરતી થાય અને દેરાસરમાં પૂજામાં 3 કલાક કરે અને અપાસરમાં વ્યાખ્યાન સાંભળે અને સાંજે પ્રતિક્રમણ કરે 18 અને 20 વર્ષની છોકરી, તો એને કઈ રીતે ચીડાવવામાં આવે? મીરાબાઈ ને મણિબાઈ થઈ ગઈ લાગે. મણિબેન મણિબેન હતા. મણિબેન નો સાડલો શેનો એ ખબર છે? નહીં, ફાટેલો તો હોય, પણ મણિબેન પોતાના માટે ક્યારેય સાડલો નતા લેતા. વલ્લભભાઈ પટેલનું ખાદીનું ધોતિયું જ્યારે જૂનું થાય ફાટે, અને વલ્લભભાઈ પટેલ જ્યારે ધોતિયું બદલાવે ત્યારે ફાટેલા ધોતિયાને થીગડા મારે અને થીગડાવાળા ધોતિયાને પોતાનો સાડલો બનાવી મણિબેન પહેરતા. અને એ વખતે ગાંધીજીના અનુયાયીઓ જ્યારે સરદારને કહેતા, સરદાર આ દીકરીને તો જરાક સારો સાડલો પહેરાવો, ત્યારે સરદાર બોલે, એ પેલા દીકરી કહી દીધી કે મારા બાપાનો ઉતરેલો આ ધોતિયું છે ને એ જ મારું આવરણ છે, મારે એના માટે નવા ખર્ચા કરવાની જરૂર નથી. જે દેશ 7 લાખ ગામડાઓ હોય, જે દેશમાં લાખો ને કરોડો ગરીબો જીવતા હોય, એ દેશમાં હું સારા સાડલા પહેરું એ મને સોંપતું. વિત્તને વૈભવ બનાવો. તમે ફાટેલા ન પહેરો, તમે થીગડાવાળા ન પહેરો, ઉદભટ્ટો ના પહેરો. તમારા રૂપિયાને બતાવવાના એડ્રેસ કયા? તમારા કપડા, તમારા ચશ્મા, તમારી વોચ, તમારો મોબાઈલ, તમારો બંગલો, તમારા ઘરનું ફર્નિચર, તમારા ઘરના ટીવી, તમારા ઘરના વિડીયો, તમારા કમ્પ્યુટર, તમારી લક્ઝુરિયસ કાર. માથા ભરલા તમારા દીકરા આવ્યા છે. 4 દિવસ પહેલા પેપરમાં વાંચ્યું હતું કે નતું વાંચ્યું?
બાપની પાસે જેગુઆર કાર માંગી અને બાપે જેગુઆર ને બદલે બીએમડબલ્યુ આપી. છોકરાનો પિત્તો ગયો, બીએમડબલ્યુ ને ઉચકીને ક્યાં નાખી? નદીમાં, પાણીમાં. જેગુઆર એટલે જેગુઆર જ જોઈએ. આટલી હદે તમે રૂપિયા આપીને ફટવી દીધા. રૂપિયાની કોઈ કિંમત તમારા સંતાનોને તમે સમજાવી નથી શક્યા. વિત્ત ને વૈભવ બનાવો.